નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોણ કોણ ફોર્મ ભરી શકે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોણ કોણ ફોર્મ ભરી શકે અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, આમ તો આપણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઘણા બધા વિડીયો બનાવેલ છે, તેમ છતાં પણ ઘણા બધા દર્શક મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે સર, આમાં અમે ફોર્મ ભરી શકીએ કે કેમ, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે વગેરે વગેરે, આવી અલગ અલગ કોમેન્ટ આવી રહી છે. તો આપણે ફરીથી આ એક વિડીયો બનાવીએ છીએ. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને તે અંગેની જાહેરાત પણ આવી ગઈ છે, જે આપણે અગાઉના વિડીયોમાં પણ માહિતી મેળવી ગયા. અને આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત જુદા જુદા 27 જેટલા વ્યવસાય ધંધા માટે સાધન સહાય આપવાની યોજના છે તે આ કમિશનર શ્રી કુટીર ઉદ્યોગ દ્વારા અમલમાં છે, જેમાં 16 વર્ષથી લઈ અને 60 વર્ષની ઉંમર ધરાવતા હોય તેવા અરજદારો છે તે અરજી કરી શકે છે અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયેલું છે. તો તે તારીખ 3/4/2023ના રોજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે. તો ફોર્મ ભરવા માટે આપણે અહીંયા વેબસાઇટ આપેલી છે કે e-kutir.gujarat.gov.in, જે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની આ ઓફિશિયલ વેબસાઇટ છે. તો આ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. ફોર્મ કઈ રીતે ભરવું તે તમને ખ્યાલ ન હોય તો આપણી ચેનલ ઉપર તે બાબતનો વિડીયો ઉપલબ્ધ છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદી એટલે કે BPL યાદીમાં 0-16નો સ્કોર ધરાવતા હોય તેવા લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. પણ જો તમે આ 0-16માં સ્કોરમાં આવતા ન હોય તો તેમના માટે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે, જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ તો તમે આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ કોણ કોણ ભરી શકે. તો મિત્રો, અનુસૂચિત જનજાતિના લોકો, અનુસૂચિત જાતિના લોકો, લઘુમતી જાતિના લોકો જેમાં મુસ્લિમ, જૈન, શીખ, બુદ્ધિસ્ટ, ક્રિશ્ચિયન અને પારસી લોકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો જેમાં SEBC, EBC અને EWSનો સમાવેશ થાય છે અને સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના લોકો, આમ આ તમામ કેટેગરીના લોકો છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લેવા માટે ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત કયા કયા પ્રકારની ટૂલ કિટ્સ આપવામાં આવે છે. તો આપણે અહીંયા ટૂલ કિટ્સની યાદી જોતા જઈએ, જેમાં કડિયા કામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસ એન્ડ રિપેરિંગ, મોચી કામ, ભરતકામ, દરજી કામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરીઓ, પ્લમ્બર કામ, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સુપડા સાવરણી બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ ઠંડા પીણા અને અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, મોબાઈલ રિપેરિંગ, હેર કટિંગ એટલે કે વાણંદ કામ, રૂની દિવેટ બનાવવી જે સખી મંડળની બહેનો માટે છે, અને છેલ્લે ક્રમ નંબર 27 પર છે પેપર કપ અને ડિશ બનાવટ, તો આ પણ સખી મંડળ માટે છે. તો આમ અલગ અલગ 27 જેટલી આ ટૂલ કિટ્સો છે તે આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો, અરજદારનો ફોટો, આધાર કાર્ડ, BPL યાદીનો દાખલો અથવા તો આવકનો દાખલો, રેશન કાર્ડ, જાતિનો દાખલો જો હોય તો રજૂ કરવાનો રહેશે, ધંધાના અનુભવનો દાખલો અને સેલ્ફ ડિક્લેરેશન એટલે કે એકરારનામું, તો એકરારનામું ફરજિયાત છે.
અને આ તમામ ડોક્યુમેન્ટ છે તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટને સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે અને તેના માટે તમારે 10 MB ઓછી સાઇઝની જે PDF ફાઇલ બનાવવાની રહેશે। તો મિત્રો હવે આપણે આ જે સેલ્ફ ડિક્લેરેશન છે તે તમને બતાવીએ। તો આ પ્રમાણેનું અરજદાર શ્રીનું એકરારનામું એટલે કે સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે, જેમાં અહીંયા હું નીચે સહી કરનાર શ્રી શ્રીમતી કુમારી, તો અહીંયા અરજદારે પોતાનું નામ લખી લેવાનું રહેશે। ત્યાર પછી અરજદારે પોતાના ગામનું નામ અહીંયા લખી રહેવાનું છે, ત્યાર પછી તાલુકાનું નામ લખવાનું છે, ત્યાર પછી અહીંયા જિલ્લાનું નામ લખવાનું છે, ત્યારબાદ અરજદારે પોતાની ઉંમર અહીંયા લખી લેવાની છે અને ત્યાર પછી હું ખાલી જગ્યા વર્ષ મહિના અને ખાલી જગ્યા સાધન એટલે કયા સાધન માટે આપણે એપ્લાય કરીએ છીએ, કયા વર્ષમાં કયા સાધન માટે આપણે એપ્લાય કરીએ છીએ તેની વિગત લખવાની છે। ત્યારબાદ નીચે અહીંયા સ્થળ લખી લેવાનું છે અને અહીંયા અરજદારે પોતાની સહી કરી અને નીચે તારીખ લખી દેવાની રહેશે। તો આ પ્રમાણે અરજદાર શ્રીએ પોતાનું એકરારનામું ભરી અને તેને સ્કેન કરીને તે પણ અપલોડ કરવાનું રહેશે। તો મિત્રો આશા રાખું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોને કોને લાભ મળવાપાત્ર થાય છે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે, તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।